કચ્છમાં પણ કોરોનાનો કહેર જોવા મળ્યો. ખાસ કરીને ભુજના વિજયનગરમાં મુંબઈથી આવેલી મહિલા તબીબની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. જણાવી દઈએ કે મુંબઈથી આવેલી મહિલા તબીબ પરમિશન વગર જ ભુજ પહોંચી હતી. મહિલા કોરોના પોઝિટિવ આવતા સમગ્ર મામલો સામે આવ્યો અને મહિલા તબીબ સામે ગુનો નોંધવામાં આવ્યો. મહત્વનું છે કે અત્યાર સુધી કચ્છમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 5 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફરી ચૂક્યા છે તો એકનું મોત થયું છે. માં લોકડાઉનની પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે ત્યારે કચ્છ જિલ્લામાં જોવા જઈએ તો અત્યાર સુધી 8 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે, જેમાં 5 વ્યક્તિઓ સાજા થયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ હાલમાં સારવાર હેઠળ છે. તાજેતરમાં મુંબઈથી આવેલી યુવતીને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. તે ભુજ શહેરના વિજયનગર વિસ્તારમાં આવી હતી. ત્યારે કેમેરામાં જોઈ શકીએ છીએ કે ભુજનો વિજયનગર જે વિસ્તાર છે તે દ્રશ્યમાન થાય છે અને ખાસ કરીને જોવા જઈએ તો પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે તૈનાત છે અને આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે કેમેરામાં જોઈ શકીએ છીએ કે અહીંનો જે સોસાયટી વિસ્તાર છે વિજયનગરની તે સુમસામ બાસી રહી છે અને બેરિકેડ પણ ગોઠવવામાં આવ્યા છે અને ફાયર ફાઇટરની ટીમ પણ ગોઠવાઈ છે અને અહીં દરેક વ્યક્તિને સેનિટાઈઝ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર સુધી જે આ મુંબઈની જે યુવતી આવી હતી તે ગેરકાયદેસર રીતે આવી હતી અને કોઈપણ જાતની મંજૂરી વિના અહીં આવી હતી. માત્ર ગાંધીનગરના કલેક્ટરની મંજૂરી સિવાય તેની પાસે કોઈપણ જાતની પરવાનગી હતી નહીં, ત્યારે તેની સામે ગઈકાલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો લોકડાઉનની પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે અને સવારે 7 થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન જ લોકોને અહીં નીકળવાની પરમિશન અપાય છે. ત્યારે જ્યાં કન્ટેનમેન્ટ ઝોન ભુજ શહેરનો જે જાહેર કરાયો છે ત્યાં માત્ર અહીંને સોસાયટી વિસ્તારના લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન ભરત પિંડોડિયા સાથે કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભુજ, કચ્છ.